25,000ની વસ્તી ધરાવતા રાણપુરમાં પ્રશ્નોની ભરમાર છે ત્યારે લોકોની ધીરજ ખૂટી આખરે તમામ લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૌન રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ચિંતન બગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. રાણપુર ગામની વસ્તી 25,000 છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીનો પ્રશ્ન અહમ છે. સાથોસાથ રોડ, રસ્તા, લાઇટ, ગટર અને સફાઈના પ્રશ્નો પણ મુખ્યત્વે અહમ બનવા પામ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા. આખરે આ 25,000 લોકોની ધીરજ ખૂટી હતી અને આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાથમાં બેનર ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરી અને એક મૌન રેલી કાઢવામાં આવી હતી. તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આજે બંધ પાડ્યો હતો. હાથમાં બેનર ધારણ કરી મૌન રેલી કાઢવામાં આવી હતી. મુખ્ય બજાર થઈ અને શહેરના રાજમાર્ગો ઉપર આ રેલી ફરી હતી. આખરે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલા આવેદનપત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 7 દિવસે 1 વખત પાણી મળી રહ્યું છે. રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો અણુકેલ છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આખરે આજે આ લોકોનો મિજાજ જુદો જોવા મળ્યો હતો અને લોકોએ રેલી કાઢી અને આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલા આવેદનપત્રમાં પણ પ્રશ્નો ઉકેલવા માટે સ્પષ્ટ એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરમાર ગોસુભા, સરપંચ રાણપુર. ગોસુભા, આજે મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે એક આવેદનપત્ર એમાં લગભગ 25,000ની વસ્તી છે રાણપુર ગામની, તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે, જેમાંથી એક નંબર કે પાણી અમે 6 દિવસે આપીએ છીએ. પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી 6 દિવસે આપીએ છીએ. તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે 2 વર્ષ પહેલાં, તો એમાં 3 ટાંકીને 3 સંપ માગ્યા છે જેનો નિકાલ નથી આવતો. પછી અમારા ખ્વાજા સોસાયટી, મદની સોસાયટી, અસર, આંબાવાડી આ બધી સોસાયટીઓ લગભગ 25-1 વર્ષથી થઈ છે અને દર ચોમાસામાં ડૂબમાં જાય છે, તો એનું પણ કોઈ ડ્રેનેજ કે કોઈ સરકારશ્રી તરફથી કંઈ નિરાકરણ નથી થતું. બીજું, અમારા રોડ બિસ્માર હાલતમાં છે. અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો, ખ્વાજા સોસાયટી, અસર, મદની ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે. પછી આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માંગણી વર્ષોથી છે. જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો. બીજું કે અમારી વસ્તી મોટા ભાગની આથમણે છે અને અમારે લીમડી કે મેલડી માએ કે ગેબનસા પીરે જવું હોય તો અમારે બધાને ફરીને જવું પડે. તો એક આ મામલતદાર કચેરી પાસે અંડરપાસ થાય એની પણ અમારી માગણી છે. અમારે વેલનાથ નગર બહુ મોટો વિસ્તાર છે જ્યાં 12 માસ ગટરનું પાણી પસાર કરીને માણસો જાય છે યા તો આખો વરસ ગંદકી રહે, તો એક મોટી ડ્રેનેજની આવી જરૂર છે. તો આ બધા પ્રશ્નો લગભગ 2 વર્ષથી અમે લખીને આપીએ છીએ, મુખ્યમંત્રીને આપીએ છીએ, બધાને આપીએ છીએ, પણ કોઈ નિકાલ નથી થતો. એટલે ના છૂટકે હવે અમે આંદોલનનો રસ્તો પકડ્યો છે અને ગાંધીજીના માર્ગે અમારા આંદોલનનું આ પહેલું એપિસોડ કે જે મામલતદારશ્રીને પત્ર આપી આવેદનપત્ર, અને હવે પછી અમારે ગામ બંધ રખાવવું પડશે, ઉપવાસ ઉપર બેસવું પડશે, ધરણા કરવા પડશે. આખા ગામની આ સમસ્યા છે, કોઈ એક વિસ્તારની નથી, એટલે આખું ગામ સાથે મળી અને આ લડત લડવા માગવી છે. સુલતાનભાઈ બાગડિયા. સુલતાનભાઈ, આજે આવેદનપત્ર આપ્યું, શા માટે આવેદન, શું માંગ? માંગ એવી છે કે વર્ષોથી રાણપુરના વિકાસના કામો થતા નથી, ખાસ કરીને રોડ, રસ્તા, ગટર, પ્લસ જે નવો વિસ્તાર જે વિકસ્યો છે રાણપુરનો એના રોડ રસ્તાનું કામ પણ થતું નથી. ફાટકનો પ્રશ્ન છે, ખાસ કરીને મોટો પ્રશ્ન પાણીનો છે કે આવડું મોટું ગામ હોય અને નર્મદાના નીર જ્યારે સરકારે ગામે ગામ પહોંચાડ્યા હોય ત્યારે રાણપુરને 6 દિવસે પાણી મળતું હોય તો રાણપુરની શું હાલત હશે આપ સમજી શકો છો. કારણ કે 6 દિવસે પાણી 1 વખત મળે તો માણસ કેવી રીતે જીવન જીવી શકે? આના માટે અવારનવાર પંચાયતેથી અને અમે પણ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં અને અન્ય ઠેકાણે, તો હજી સુધી આનું કંઈ નિરાકરણ નથી આવતું, જેથી કંટાળીને ન છૂટકે અમે આંદોલનનો માર્ગ આજે સ્વીકાર્યો છે અને એના પહેલાં પ્રથમ પગલાં રૂપે મામદાર સાહેબના જેમ ગામજનો અને પંચાયતના સભ્યો, સરપંચશ્રી બધા સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામદાર કચેરીમાં અને મામદાર સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે. ત્યાર પછી જો હજી આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું, ધરણા કરશું, ઉપવાસ આંદોલન કરશું અને જરૂર પડશે તો રાણપુર બંધનું એલાન પણ આપશું અને ગામનો વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો સફળ થાય એવા અમારા તમામ પ્રયત્નો રહેશે.